અરવલ્લી જિલ્લામાં 6000 થી વધુ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મકાઈના પાકનું વાવેતર કરેલું, પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાતા મકાઈના પાકમાં ઈયર નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. અરવલ્લીમાં 6000 થી વધુ હેક્ટર જમીનમાં મકાઈની વાવણી થઈ છે, જ્યાં ખાસ કરીને મોડાસા તાલુકામાં સૌથી વધુ મકાઈના પાકની ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે, જ્યાં વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારના કારણે મકાઈમાં પાનખાવ નામની ઈયર પડતા ખેડૂતો ત્રસ્ત બન્યા છે. મકાઈના ડૂંડામાં એટલે કે ડૂંડમાં છુપાઈ રહેલી આ ઈયર પાકનો સફાયો કરે છે, જ્યાં મકાઈના પાકનો વિકાસ પણ અટકાવી દે છે. મોડાસા તાલુકાના બામણવાડા ગામના ખેડૂતોએ રવિ પાકની સિઝન દરમિયાન મોટી માત્રામાં ખેડૂતોએ મકાઈની વાવણી કરી છે. મકાઈની વાવણી થયા અને હજુ તો 40-50 દિવસ વીત્યા છે, ત્યારે મકાઈમાં નવા ફૂટી રહેલા ડૂંડા એટલે કે ડૂંખમાં છુપાઈ રહેલી પાનખાવ ઈયર પાકનો સફાયો કરતી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે મકાઈના ડૂંડામાં છુપાઈ રહેલી ઈયર રાતોરાત પાકનો સફાયો કરતી હોય છે અને ખેડૂતનો મકાઈનો છોડ નિષ્ફળ જતો હોય છે, ત્યારે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે ખેતીવાડી વિભાગ દ્વારા આ રોગ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે, જેથી ખેડૂતો પોતાનો પાક બચાવી શકે. નાનો સીમાંત ખેડૂત છું અને મેં મકાઈ વાવેલી છે 5-1 વીઘામાં, જેની અંદર ગુંગળીની ઈયર આ વાદળછાયા વાતાવરણ માવઠાને લઈને આવેલી છે. હાલ જબરદસ્ત ખર્ચો કરવા છતાં પણ એનું રિઝલ્ટ મળતું નથી. અત્યાર સુધીમાં 10-15 હજાર રૂપિયા ખર્ચો થઈ ચૂક્યો છે. અને બીજી બાજુ વીજળીની એક સમસ્યા છે કે જે રાત્રે વીજળી 12:30 થી 8 એટલે વીજળીની પણ સમસ્યા છે. રાતે મકાઈની અંદર પાણી વારવા જવાતું નથી. ખેડૂત બધી બાજુ લાચાર છે અને દરેક બાબતે એને તકલીફ હોય છે. તો આ મીડિયા માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ કે આ બાબતે કંઈક વિચારવું એવી અમારી ઈચ્છા. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં હાલ 8,493 જેટલું મકાઈ પાકનું 6-6 તાલુકામાં મકાઈ પાકનું વાવેતર થયેલ છે. અત્યારે પાછલા 5-6 દિવસથી જે વાદળછાયું વાતાવરણ છે બરાબર, તેના લીધે મકાઈ પાકમાં પૂંછડી 4 ટપકાવાળી ફોલ આર્મીવર્મ નામની ઈયરનો ઉપદ્રવ અમુક વિસ્તારમાં જો દેખાય, અને એના માટે ખેડૂતોએ થોડું આગોતરું ધ્યાન રાખવું જોઈએ. જેવું કે વારંવાર એક જ ખેતરમાં મકાઈનો પાક ફરીથી ન વાવવો જોઈએ, પછી એટલે કે પાકની ફેરબદલી કરવી જોઈએ. વાવણી પહેલાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ. પછી નર ફૂંદા જે હોય છે, જે આકર્ષતા હોય, નર ફૂંદાને જે આકર્ષતા હોય તેવા ફેરોમેન ટ્રેપ એકરે 4-5 જેટલા લગાવવા જોઈએ. આ જીવાત જે છે એ નિશાચર જીવ હોય છે, જેથી હેક્ટરે 2 પ્રકાશ પિંજર મૂકવા જોઈએ. અને જો અત્યારે એનો ઉપદ્રવ ખેડૂતોને જો જણાવતો હોય તો લીંબોડી તેલ એટલે કે નીમ ઓઇલ જે 1500 PPM આવે છે, તે 400 ml લઈ અને પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી અને ભૂંગળીમાં જાય અને છોડ આખો ભીંજાય તે રીતે એનો છંટકાવ કરવો જોઈએ. અને જો વધારે પ્રમાણમાં જો ઉપદ્રવ દેખાતો હોય તો એમાં વ્યક્તિ બેન્ઝોઇટ 5% દાણાદાર દવા 4 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં નાખીને ભૂંગળીમાં ભીંજાય અને આખો છોડ ભીંજાઈ જાય એ રીતે આપીને એનો